સાંભળી અને અટ્ટ હાસ્ય કર્યું, ખડખડાટ હસ્યો રાવણ રાય. કૈલાસ સરખો હલાવ્યો કોણ, માત્ર ધનુષ કહેવાય. રાવણે શું કીધું, મેં કૈલાસ પર્વત સિંધીનું મેં કૈલાસ સરખો હલાવ્યો, કૈલાસ જેવો મોટામાં મોટો પર્વતને પણ મેં હલાવી નાખ્યો છે. કૈલાસ સરખો હલાવ્યો કોણ, માત્ર ધનુષ કહેવાય. ખાલી ધનુષ્ય તો મારા માટે કશું જ નથી, ધનુષ્ય તો શું કહેવાય, મેં અમર બંદી વાણ કીધા, હું રાવણ બળ્યો સત્ય. મારી પાસે એટલું બધું તાકાત છે, એટલી બધી હિંમત છે, મારી પાસે એટલું બધું બળ છે કે મેં એટલા બધા મોટા મોટા યોદ્ધાઓને મારા કેદખાનાની અંદર પૂરી રાખ્યા છે, એવો હું બળવાન રાજા છું. એવો બળ્યો સત્ય એટલે હું એવો બળવાન રાજા છું. કંદુકની પેરે ઉંચાળું મેરુ મંદ્રાચળ પર્વત. કંદુક, કંદુક એટલે રમવાનો દડો. કંદુકની પેરે એટલે કંદુકની માફક ઉછાળું, જેવી રીતે આપણે દડો આમાં એ શું કહે છે, કંદુકની પેરે મંદ્રાચળ પર્વત. મેરુ અને મંદ્રાચળ પર્વત હું રમવાના દડાની માફક ઉછાળી શકું છું. પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિરંધાર. પૃથ્વી, આખી પૃથ્વી પણ જો હું નિર્ણય કરું તો પૃથ્વીને પણ એક મિનિટમાં ઊંધી કરી નાખું. પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિરંધાર. નિરંધાર એટલે નિર્ણય. જો હું નિર્ણય કરું તો એક મિનિટની અંદર આખી પૃથ્વીને પણ ઊંધી કરી શકું છું. બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષના સા ભાર. આખા બ્રહ્માંડને ચાક ચડાવું છું એટલે ગોળ ગોળ ફેરવી શકું છું. આખો ધારું તો આખા બ્રહ્માંડને હું ગોળ ગોળ ફેરવી નાખું તો આ ધનુષ્યનો ભાર તો મારા માટે કશું જ નથી. એમ ઘણા વચન બોલી પછે ઉઠ્યો રાવણ રાય. એમ અભિમાન સાથે ઘણા બધા વચન, ઘણા બધા વાક્યો બોલે છે અને પછી રાવણ પોતે ઊભો થાય છે. પછી ઊભો ઉઠ્યો રાવણ રાય. વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ્ય મળી દે જાય. વસ્ત્રાભૂષણ, વસ્ત્ર એટલે કપડા અને આભૂષણ એટલે ઘરેણા. પહેલાના સમયમાં રાજાઓ બહુ દાગીના પહેરતા હતા, ઘરેણા પહેરતા હતા, એટલે એના વસ્ત્ર અને આભૂષણ આમ નાખે છે વસ્ત્ર અને પછી આભૂષણ બધા બરાબર કરે છે. વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ્ય મણી, ધનુષ્ય જ્યાં પડ્યું હતું, મણી એટલે તે તરફ, ધનુષ્ય તરફ તે જાય. ત્યારે સીતાને ચિંતા થઈ, જે રાવણ કરશે કામ. ત્યારે સીતા માતાને ચિંતા થાય છે કે ઓહો, રાવણ ઉઠ્યો છે તો ચોક્કસ એ ધનુષ્ય ઉપાડી લેશે અને મારે રાવણને વરમાળા પહેરાવી પડશે. એવી કોને ચિંતા થઈ, સીતા માતાને. ત્યારે સીતાને ચિંતા થઈ, જે રાવણ કરશે કામ, આજે આ ધનુષ્ય ચોક્કસ રાવણ ઉપાડી લેશે. પછી સ્તુતિ શિવ ઉમિયાદણી કરતા સતી અભિરામ. પછી સીતાજીને જ્યારે ચિંતા થઈ એટલે એમણે, આપણે પણ કોઈ પણ તકલીફ હોય તો આપણે પહેલા કોને યાદ કરીએ છીએ, ભગવાનને. તો પછી સીતા માતાએ સીધી સ્તુતિ એટલે વંદન પ્રાર્થના કરી. કોને કરી, શિવ ઉમિયાદણી. શિવ એટલે શંકર ભગવાન ને ઉમિયા એટલે પાર્વતી. શંકર અને પાર્વતીની સ્તુતિ કરી સીતા અભિરામ. અભિરામ એટલે મનોહર, અભિરામ એટલે સુંદર. સ્તુતિ કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, હાલે નહીં રાવણ ચકી ત્રંબક તમારું હાર. હે શિવ શંકર ભગવાન, આજ તમારું ત્રંબક ધનુષ્ય રાવણથી જરા પણ હલવું જોઈએ નહીં. એમ સીતાના મન તણી ચિંતા જાણી રામે એ. હે મહારાજ, શિવ સંકટ, સંકટ હરણ એટલે સંકટને દૂર કરનાર, રાખજો મારી લાજ. સીતા માતા કહે છે કે હે શિવ શંકર ભગવાન, હે સંકટના હરનારા, આજે તમે મારી લાજ રાખજો, આજે મને ઉગારજો, એવું કંઈક કરજો કે રાવણથી તમારું ધનુષ્ય સહેજ પણ હલે નહીં. એમ સીતાના મન તળી ચિંતા જાણી રામે એ. એ વખતે સીતાના મનની ચિંતા રામ જાણી ગયા. રામ પણ એ સભા મંડપમાં બેઠા હતા, એ પણ જોઈ રહ્યા.
ત્યારે સીતા માતા રાવણ જેવો ઉભો થયો એટલે સીતા માતાના ચહેરા ઉપરથી એમને ખ્યાલ આવી ગયો કે સીતા માતા ચિંતામાં છે. રામ એ જ શિવ હતા, શિવ એ જ રામ હતા. ભગવાન તો બધા એક જ છે, આપણે નામ અલગ અલગ પાડ્યા છે. કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે. રામને ખબર પડી ગઈ કે સીતા માતાને ચિંતા થઈ છે, એટલે રામે શું કર્યું? રામ તો પોતે ભગવાન હતા, એમણે કરી વિકટ દ્રષ્ટિ. એમણે વિકટ એટલે કઠણ, વિકટ એટલે કઠણ, વિકટ દ્રષ્ટિ એટલે તીક્ષ્ણ નજર. એમણે પોતાની નજર ક્યાં નાખી? ધનુષ્યની ઉપર. થયું ગૌરવ તે. અને એ જ વખતે ધનુષ્યનું વજન કેવું થઈ ગયું? ભારે ખમ. ધનુષ્ય એટલું બધું વજનદાર થઈ ગયું. રાવણે આવી બાથ મારી, વિષ કરશું ત્યાં. રાવણે જેવી બાથ મારી, રાવણને કેટલા 10 માથા હતા ને, હાથ કેટલા હતા? આપણે એક માથું છે તો 2 હાથ છે, તો રાવણને 10 માથા હતા, તો કેટલા હાથ થાય? 20. 20 હાથ વડે એણે ધનુષ્યને ઊંચકવા માટે બાથ ભરી. આમ કરીને કે હમણાં હું આ 20 હાથે ધનુષ્યને ઉપાડી લઈશ. રાવણે આવી બાથ મારી, 20 કરશું ત્યાં. એટલે 20 હાથ વડે એણે ત્રંબક ધનુષ્યને ઉપાડવાની કોશિશ કરી. લેસ હાલે નહીં તે ઘણો ભાર ત્રંબક માય. લેસ એટલે જરા પણ, લેસ એટલે થોડું પણ, હાલે નહીં, જરા પણ ધનુષ્ય હલ્યું નહીં તે ઘણો ભાર ત્રંબક માં. ભગવાનની નજર પડી અને ધનુષ્ય એટલું ભારે થઈ ગયું કે એનાથી જરા પણ, 20 હાથ વડે પણ રાવણથી ધનુષ્ય હલ્યું નહીં. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા સિંચા. તે વખતે રાવણ, તદા થયો એટલે તે વખતે રાવણ શું થઈ ગયો? નિસ્તેજ. એના મોઢા પરથી નૂર ઉડી ગયું, કારણ કે એણે જે મોટા મોટા વચનો કીધા હતા, પરંતુ એ જ્યારે ધનુષ્યને ઉપાડવા માટે ઊભો થાય છે ત્યારે એનું એક પણ વાક્ય સત્ય સાબિત થતું નથી. તદા થયો નિસ્તેજ રાવણ. એ વખતે રાવણ પોતે નિસ્તેજ થઈ ગયો કે હવે શું થશે? નિસ્તેજ રાવણ સ્પર્શતા સિંચા. સ્પર્શતા એટલે જેવું ધનુષ્યને અડે છે ત્યાં જ ધનુષ્ય ભારે કમ લાગતા ત્યાંને ત્યાં રાવણનું મોઢું કેવું થઈ જાય છે? વિલાઈ જાય છે. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા સિંચા. ત્યારે રાવણના ચહેરા પરથી નૂર ઉડી જાય છે કે આ શું થયું? મેં વિચાર્યું હતું કે હું 1 મિનિટમાં ધનુષ્ય ઊંચું કરી લઈશ, તો અહીંયા તો ધનુષ્ય મારાથી હલતું પણ નથી. અહીંયા તમારે અડધો પાઠ બાકી છે, એ આવતા તાસની અંદર તમારે ચલાવીશ. ત્યાં સુધી વાંચી અને રાખજો.